વિરમગામના જખવાડા ગામમાં પ્રેમ સંબંધને લઈને પતિએ પ્રેમિકા સહિત અન્ય લોકો સાથે મળીને પત્નીને ગળે ટૂંકો આપીને હત્યા કરી લાશને ફેંકી દેવાનો મામલો. ગતરોજ મૃતક યુવતીના કાકાએ જમાઈ સહિત હત્યાના સામે અન્ય સમાવેશ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે વિરમગામ ગ્રામ્ય પોલીસે આરોપી પતિ પ્રવીણ ગોહિલની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રેથલના હાલ સાણંદ રહેતા લાભુભાઈ ઈશ્વરભાઈ જાદવની ભત્રીજી જ્યોત્સનાના લગ્ન 11 વર્ષ પહેલાં જખવાડા ગામના પ્રવીણ દશરથભાઈ ગોહિલ સાથે થયા હતા. છેલ્લા ઘણા સમયથી છચાણા ખાતે રહેતી ડિમ્પલ નામની યુવતી સાથે પ્રવીણ ગોહિલને પ્રેમ સંબંધ ચાલતો હતો, જેને લઈને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ત્યાર રોજ ગતરોજ 14 માર્ચના રોજ પત્ની જ્યોત્સનાએ તેના સાણંદ ખાતે રહેતા કાકાને ફોન કરી કહ્યું કે અમે બપોરે હું અને મારા પતિ આવીએ છીએ. ત્યાં જઈને પતિએ મૂકવા ગયેલા પત્ની પ્રવીણ ગોહિલે તેના કાકાજી સસરાને જાણ કરી જ્યોત્સના બજારમાં ખરીદી કરવા ગયેલ છે. એવું કહીને પ્રવીણ ગોહિલ અને તેના કાકાજી ભાણેજાઓને જ્યોત્સનાને સાણંદમાં શોધવા ગયેલા, પણ શોધખોળ દરમિયાન જ્યોત્સના મળી આવી ન હતી. 14 માર્ચની મોડી સાંજે ત્યાંથી બધા લોકો છૂટા પડ્યા હતા. બીજા દિવસે સવારે તેના યુવતીના કાકા પર ફોન આવ્યો હતો કે જ્યોત્સનાની લાશ કેનાલ પાસે મળી આવી છે. વધુમાં યુવતીના કાકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પતિ પ્રવીણ ગોહિલને સચાણા ખાતે રહેતી ડિમ્પલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈને પત્ની જ્યોત્સનાને ગળે ટૂંપો આપીને હત્યા કરી કાવતરું રચી પત્નીને લાશને સોકલી અને થોરી કેનાલ બાજુ કેનાલમાં લાશ ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પ્રેમ સંબંધ અને હત્યાને લઈને યુવતીના કાકાએ આરોપી જમાઈ વિરુદ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રવીણ ગોહિલને ધરપકડ કરી છે. આ કાવતરું રચી હત્યામાં અન્ય કોણ સમાવેશ છે તેની પણ પૂછપરછ પોલીસે હાથ ધરી છે. ત્યારે આ હત્યા કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવું સેવાઈ રહ્યું છે. પિયુષ ગજ્જર, જીટીવી ન્યૂઝ, ક્રાઇમ રિપોર્ટ, વિરમગામ. जी, अभी तक विरमगाम रूरल की हद में जो जखवाड़ा गांव आता है उसमें एक भोग बरनार है, एक विक्टिम है, उनका नाम ज्योत्सना बहन है. वो उनकी डेड बॉडी मिली थी हमें 15 तारीख को सुबह, और उसकी जब हमने तपास की तो हमने उसमें पाया कि उसके हस्बैंड प्रवीण दशरथ भाई गोहिल और उनकी जो प्रेमिका थी उनका हाथ था. इसमें अन्य लोग भी शामिल हो सकते हैं, इसकी तपास अभी जारी है. लेकिन हमने उनको अभी अटक कर लिया है, एक केस भी दाखिल किया 302 और 120B के तहत. तो अभी तक की तो यही सूचना है. सर, वो जो समग्र मामला है वो किस तरह, इसमें तो किडनैपिंग भी हुआ था ऐसा भी कुछ तपास में कुछ? जी, इसमें तपास में हम जब पूरी जानकारी मिलेगी, जब पूरे स्टेटमेंट हम आरोपी के भी लेंगे और सब जब उनका इंटरोगेशन करेंगे, तो इसमें जो भी बातें खुलती हैं और इसमें जैसे भी बातें सामने आती हैं उसी के अनुसार हम और कलम लगा सकते हैं. इसमें किडनैपिंग की भी आशंका है हमें. हमको जब पूरी डिटेल्स एक बार मिल जाने के बाद हम आपको सूचित करेंगे. सर, ये मुख्य आरोपी जो पति है उनको गिरफ्तार कर दिया है?
हाँ अभी वो आज ही उनको अरेस्ट किया गया है, उनकी अभी इंटरोगेशन बची हुई है। हमें जो भी अभी तक जितने भी क्लूज मिले हैं सीसीटीवी और इन सब बातमीदारों से मिले हैं। सर और अन्य कोई आरोपी इसमें हो सकते हैं जी इसके बिल्कुल अलावा? हो सकते हैं, इसमें एक प्रॉपर साजिश की गई थी, इसमें अन्य नाम खुलेंगे, हमें पूरा विश्वास है इस चीज़।